हेलो फ्रेंड्स, स्वागत है तमारा बधानू मारी चैनल कुक विथ मोनिका मशरूमा। वीडियो जोईने तमे समझी ज गया हशो आजनो आपणो वीडियो कई रेसिपीनो छे। यस, आजे हूँ तमारी साथे शेर करीश मार्केटमां मळे तेवा पोचा रू जेवा नैलोन खमण ढोकरानी रेसिपी। तमे आनी सॉफ्टनेस जोईने समझी ज गया हशो कि केटला सॉफ्ट अने यमी बन्या छे। ए पण आपणे लींबूना फूल वापर्या वगर ज बनावीशुं। तो फ्रेंड्स, आ वीडियो सारो लागे तो बीजाने शेर करजो, चेनलने सब्सक्राइब करजो, जेथी करीने आवी दरेक नवी नवी रेसिपीजनी नोटिफिकेशन तमने बधाथी पहेला मळे। तो चलो आपणे वधारे समय न बगाडता आ एकदम यम्मी चटाकेदार एवा नायलॉन खमण ढोकरा घरे बनावानी शुरुआत करीए। तो मार्केट जेवा पोचा रू जेवा जाळीदार खमण बनावा माटे पहेला तो एक बाउल लई लईशुं। तेना ऊपर आवी रीतना चाणी राखी अने टोटल 1.5 कप जेटलो झીણો ચણાનો રોટ એટલે કે બેસન લઈ લઈશું। તમારી આગળ કપનું મેઝરમેન્ટ ન હોય તો ઘરની કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લો અને તેના પરથી 1.5 વાટકી જેટલું આવી રીતના ચણાનો લોટ લેવાનો છે, જેમાં કોઈ પણ લમ્સ ન રહે એના માટે આપણે ચાળી લેશું। લોટ સરસ રીતના ચડાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ટોટલી 3-4 ચમચી જેટલી શુગર એટલે કે દળેલો ખાંડનો ભૂક્કો એડ કરવાનો છે। શુગર પાવડર અહીંયા તમારે મોટી ચમચી હોય તો 3 અને રેગ્યુલર જમવાની નાની ચમચી હોય તો 4 ચમચી લેવાનો છે, જેનાથી આ ખમણનો ટેસ્ટ ઓર સરસ આવે। ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરીશું, ત્યારબાદ થોડી એવી હિંગ અને થોડી એવી હળદર ઉમેરીશું જેથી કરીને તેનો કલર માર્કેટ જેવો જ આવે। જો તમે હળદરને અવોઈડ કરવા માગતા હોય તો અવોઈડ કરી શકાય, પણ મેં અહીંયા ફક્ત 1 ચપટી જેટલી જ ઉમેરેલી છે। હવે હું અહીંયા 8-10 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશ। જો તમે વાટકીના મેઝરમેન્ટથી કહેતા હોય તો 1/2 વાટકી જેટલો આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે। આ ખમણ આપણે માર્કેટમાં મળે તેવા જ બનાવીશું, પણ લીંબુના ફૂલ વગર, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે અહીંયા લીંબુના ફૂલ નહીં પણ એની જગ્યાએ લીંબુનો રસ ઉમેરવાના છે। હવે 1/2 વાટકી જેટલું પાણી એડ કરીને એક જ ડિરેક્શનમાં આવી રીતના તેને હલાવતા જવાનું છે। તમે તેનો કલર જોઈ શકો છો, અત્યારે એકદમ યેલોઇશ કલર છે, પણ જેટલી વાર આપણે રાખીએ અને પછી આવી રીતના ફેટશું એક જ ડિરેક્શનમાં એટલે તેનો કલર પણ ચેન્જ થતો જશે અને તેના પર અંદર ખૂબ જ સરસ એવી એર ભરાઈ જવાથી ઢોકળા એકદમ પોચા રૂ જેવા અને જારીદાર બનશે। હું તમને આની કન્સિસ્ટન્સી બતાવીશ। અત્યારે આપણે અગેન થોડું એવું પાણી એડ કરી અને એક જ ડિરેક્શનમાં તેને હલાવતા જઈએ છીએ। તો ફ્રેન્ડ્સ, હવે અહીંયા 1/2 કલાક થઈ ગઈ છે અને આપણે ઢાંકેલું ઢાંકણ દૂર કરી અને પહેલાં તો લોટને ચેક કરી લઈશું। અત્યારે એટલી એર નહીં આવી હોય તો આપણે તેને એકદમ સરસ રીતના હજી એક જ ડિરેક્શનમાં ફેટવાનું છે। તમને આની કન્સિસ્ટન્સી મેં બતાવી કેટલું ઢીલું કે ઘાટું રાખવાનું છે। હવે તમે જોઈ શકો છો આપણે લોટને ફરીથી એક જ ડિરેક્શનમાં 10-15 મિનિટ જેટલું ફેટવીશું। આપણા ખમણ આપણે લીંબુના ફૂલ વગર બનાવતા હોવાથી મેં અહીંયા 1 ચમચી જેટલો ઈનો એટલે કે જે બ્લુ રેપરમાં આવે છે ફ્રૂટ સોલ્ટ તે લીધેલો છે અને તેને એક્ટિવેટ કરવા માટે થોડું એવું આવી રીતના ઉપર લીંબુ નીચોવી દઈશ। ઘણા લોકો આમાં ગરમ તેલ ઉમેરતા હોય છે, પણ તેનાથી એટલી સોફ્ટનેસ અને જારી નહીં પડે જેટલી તમે લીંબુ ઉપરથી નીચોશો તો પડશે। હવે આવી રીતના એક જ ડિરેક્શનમાં ફરીથી આપણે તેને હલાવી લેવાનું છે। આ ખમણ ઢોકરા આપણે 1.5 કપના મેઝરમેન્ટથી બનાવેલા છે, મિનિમમ 3 જણાને આરામથી સર્વ કરવા માટે તૈયાર થઈ જશે। જ્યારે તમારે વધારે ખમણ બનાવવા હોય અને એક જ થાળીમાં અગીન ઇન અગીન મૂકવા હોય ત્યારે આ ફ્રૂટ સોલ્ટ એડ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખવાનું, જ્યારે તમે થાળી મૂકવા માગતા હોય ઢોકળિયામાં ત્યારે જ એડ કરવાનું, ત્યાં સુધી પ્લેન બેટર બનાવીને તૈયાર રાખવાનું। જો તમે બધામાં એકસાથે ફ્રૂટ સોલ્ટ ઉમેરી દેશો તો બાકીના ઢોકળા જે નીચે પડ્યા હશે, જે કૂક નહીં થતા હોય, તે એકદમ જારી વગરના થઈ જશે અને ચવળ બનશે। તો એક આ ટીપ ખાસ ધ્યાન રાખજો। હવે આવી રીતના તમને હું બેટર બતાવું છું, એકદમ ફૂલી ગયું છે અને તેમાંથી અત્યારે જ એર સરસ રીતના ભરાઈ ગઈ છે। બેટર હતું તેના કરતાં કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ઓલમોસ્ટ આપણું બેટર અત્યારે ડબલ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે તેની કન્સિસ્ટન્સી ચેક કરીએ, જે આપણે બટેટાવાળાનું ખીરું બનાવતા હોઈએ એની કન્સિસ્ટન્સી આટલી જ હોય છે, તો એના ઉપરથી તમને પરફેક્ટ આઈડિયા આવશે। આ બધી નાની નાની ટીપને તમે ધ્યાનમાં રાખી અને આરામથી માર્કેટ જેવા જ ખમણ ઢોકળા ઘરે તૈયાર કરી શકો છો। હવે એક કન્ટેનર લઈ તેમાં મેં ઓઇલથી ગ્રીસ કરી લીધેલું, જો તમારી ઘરે આનાથી મોટું કન્ટેનર હોય તો તમારે તેને હાફ ભરવાનું। હું આ બધું ખીરું એક જ કન્ટેનરમાં ભરું છું જે ઓલમોસ્ટ કન્ટેનરના 3/4 જેટલું આપણે ફિલ કરીશું, કારણ કે બાકીનું બધું આ ખીરું ફૂલશે એટલે એકદમ ખમણ બહાર આવી જશે। જો તમારા ખમણમાં ઉપર ક્રેક પડે તો સમજી જવાનું કે ખમણ એકદમ સરસ બન્યું છે।
હવે આપણે ઢોકળિયામાં કાઠો રાખી અને ગરમ કરવા મૂકી દીધેલું, તો હવે તેમાં મૂકી દઈએ આપણું ખીરું એટલે કે નાયલોન ખમણ તૈયાર થવા માટે. 15-20 મિનિટ બાદ આપણે તેને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ઉપર ક્રેક્સ આવ્યા છે અને આપણા ખમણ એકદમ માર્કેટ જેવા જ બન્યા છે. હવે આપણે ટૂથપીક એડ કરી અને જોઈ લઈશું. ટૂથપીક નીટ અને ક્લીન બહાર આવે છે, દેટ મીન્સ ઢોકળા ખૂબ સરસ રીતના કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેને ઢોકળિયામાંથી બહાર લઈ લઈશું અને 10-15 મિનિટ જેવું ઠંડુ થવા દઈશું. આ ઠંડુ પડતું હોય ત્યાં સુધીમાં આપણે ઢોકળિયાનો ઉપર જે સ્વીટ વઘાર હોય તેને રેડી કરી લઈએ. બન્યા છે ને એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા. ફ્રેન્ડ્સ, મેં મારી બધી કેકની રેસિપીઝ અપલોડ કરેલી, કેક પણ આટલી સ્પોન્જીસ બને છે તે પણ જરૂરથી ચેક કરજો. હવે આપણે ઢોકળા ઉપરનો વઘાર તૈયાર કરી લઈએ. તેના માટે 1 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધેલું, તેમાં રાઈ એડ કરવાની. રાઈ સરસ રીતના ફૂટી જાય ત્યારબાદ 1-2 મરચા ઝીણા સમારીને એડ કરી દીધેલા, ત્યારબાદ થોડો એવો લીલો લીમડો, તમે આમાં તમાલપત્ર અને લાલ મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ બધો વઘાર સરસ રીતના કૂક થઈ જાય એટલે 1 કપ જેટલું પાણી ઉમેરી દીધેલું, તેમાં 2-3 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું. જો તમારા ઘરમાં સ્વીટનેસ વધારે પસંદ ના હોય તો તમારે ખાંડને અવોઇડ કરવાની. આવી રીતનો વઘાર તૈયાર થાય એટલે આપણા જે કટ કરેલા નાયલોન ખમણ છે તેના ઉપર એડ કરી દેવાનો. સાથે સાથે તમે ઉપરથી થોડી એવી કોથમીર ગાર્નિશિંગ માટે, અને ઘરમાં જો નારિયેળનું ખમણ અવેલેબલ હોય તો આવી રીતના થોડું એવું ઉપર ડેકોરેશનમાં ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે તો રેડી કરેલો વઘાર તેના ઉપર એડ કરી દઈએ, તો એકદમ માર્કેટને પણ ટક્કર આપે તેવા નાયલોન ખમણ ઢોકળા ઘરે બનીને તૈયાર છે. તો એકવાર આ રેસિપી જોઈ ઘરે જરૂરથી બનાવજો. એન્ડ ફ્રેન્ડ્સ, મને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી, ઘરમાં બધાને ભાવી કે નહીં. અને હા, સારી લાગી હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા, બીજાને શેર કરજો અને રેસિપીને લાઈક તો જરૂરથી કરી દેજો. થેન્ક યુ સો મચ ગાઈઝ, કીપ વોચિંગ, કીપ શેરિંગ, હેવ અ ગુડ ડે.